સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે જે પોલીસ વર્ગમાં કોન્સ્ટેબલ ની જે ભરતી થવાની છે એના માટે જે અગત્યના પ્રશ્નો છે એનો પ્રશ્ન સંગ્રહ લઈને આવું છું. તો સમય બગાડ્યા વગર જોઈએ આપણે પ્રશ્ન પહેલો. સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ કોણે રજૂ કર્યું? જવાબ, સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ જ્હોન મથાઈએ રજૂ કર્યું. પ્રશ્ન બીજો, કયા મુગલ શાસકે આલમગીરી પણ કહેવામાં આવે છે? તો ઔરંગઝેબ, જે મોગલ શાસક હતો એને આલમગીરી પણ કહેવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, સિંધુ સભ્યતાનું બંદર કયું છે? તો સિંધુ સભ્યતાનું જે બંદર છે એમનું નામ છે લોથલ. પ્રશ્ન ચોથો, પોર્ટ ક્યુ અને કેનન શબ્દો કઈ રમત સાથે સંકળાયેલ છે? તો પોર્ટ ક્યુ અને કેનન શબ્દ એ બિલિયર્ડ્સની જે રમત છે એની સાથે સંકળાયેલ છે. પ્રશ્ન પાંચ, નોબલ પુરસ્કાર કયા વિષયને આપવામાં આવતો નથી? તો નોબલ પુરસ્કાર એ કૃષિને લગતો જે કંઈ વિષય હોય એમને આપવામાં આવતો નથી. કૃષિ વિષય એટલે ખેતી વિદ્યા, એમાં જો કોઈ સંશોધન થયું હોય તો એમાં કોઈને નોબલ પુરસ્કાર અપાતો નથી. પ્રશ્ન છઠ્ઠો, કઈ નદી પર નાગાર્જુન સાગર બંધ બાંધવામાં આવ્યો? જવાબ, તો એ કૃષ્ણા નદી પર, જે કૃષ્ણા નદી છે એના પર નાગાર્જુન સાગર બંધ બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન સાત, એક ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યાં હોય છે? એક ચુંબક છે તેના ચુંબકના જે કિનારા છે બંને ભાગ પાસે, એટલે બંનેના ધ્રુવો પાસે સૌથી વધારે ચુંબકત્વ રહેલું. ચુંબકત્વ એટલે લોખંડને આકર્ષવાનો જે ગુણધર્મ છે એ ચુંબકના બંને છેડા પર રહેલો હોય છે. પ્રશ્ન આઠ, નેપાળનું પાટનગર કયું છે? જવાબ, નેપાળનું પાટનગર છે કાઠમંડુ. પ્રશ્ન નવ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન દસ, પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? એ વિસ્તાર, પોખરણનો વિસ્તાર કઈ રાજ્યમાં આવેલ છે? જવાબ, પોખરણ એ રાજસ્થાન નામના રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન અગિયાર, ઓઝોન વાયુનું આવરણ કયા વિસ્તારમાં છે? જવાબ, ઓઝોન વાયુનું આવરણ એ સ્ટ્રેટોસ્ફિયર નામના આવરણ, કે જે સ્ટ્રેટોસ્ફિયર નામનો આવરણનો જે પટો છે એમાં ઓઝોન વાયુ આવેલો છે. પ્રશ્ન બાર, નોબલ પુરસ્કાર કયા ક્ષેત્રની સિદ્ધિ માટે આપવામાં આવતો નથી? તો નોબલ પુરસ્કાર એ સંગીતને લગતો જે ક્ષેત્ર હોય એની સિદ્ધિ માટે પણ આપવામાં આવતો નથી, એ કૃષિ અને સંગીત. પ્રશ્ન તેર,
પ્લાસ્ટિક ઉદ્યોગના શહેર તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે? તો પ્લાસ્ટિક ઉદ્યોગનું જે શહેર છે એ શહેરનું નામ છે વડોદરા. પ્રશ્ન 14. ગરીબી રેખા નીચે જીવતા લોકોના વિકાસ માટે ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ગોકુળ ગ્રામ યોજના શરૂ કરી? તેમનું નામ છે કેશુભાઈ પટેલ. પ્રશ્ન 15. ભારતને તલવારના બળે જીતવામાં આવ્યું છે અને તલવારના બળે જ તેની સુરક્ષા કરવામાં આવશે, આ વાક્ય કેનું છે? આવું કોણ બોલ્યું હતું? જવાબ, લોર્ડ એગ્લિનન દ્વિતીય. પ્રશ્ન 16. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 17. ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં આવે છે? તો ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો ભાદરવા મહિનામાં આવે છે. પ્રશ્ન 18. સર્વોદય આંદોલન કોણે શરૂ કર્યા હતા? તો સર્વોદય આંદોલન એ જયપ્રકાશ નારાયણે શરૂ કર્યા હતા. પ્રશ્ન 19. ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? ભારતના સૌ પ્રથમ રેલવે મંત્રી હતા મમતા બેનર્જી. પ્રશ્ન 20. કયા રંગની વેવલેન્થ સૌથી વધુ હોય છે? તો ભૂરા રંગની વેવલેન્થ સૌથી વધુ હોય છે, જેથી જ આપણે આકાશ આખું ભૂરું દેખાય છે. પ્રકાશના જે કિરણો છે પરાવર્તિત થઈ સૌથી વધારેનો પટ્ટો છે એ ભૂરા રંગનો, તો ભૂરું રંગ આપણે આકાશ આખું ભૂરા રંગનું દેખે છે, બરાબર, કારણ કે ભૂરા રંગની વેવલેન્થ સૌથી વધુ હોય છે. તો આ હતા આપણી આજના 20 પ્રશ્નો, જે તમને ઘણું બધું શીખવા મળશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.